રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે રૂપાલાનું નિવેદન એ માત્ર ક્ષત્રિય સમાજની માતા બહેનોનું અપમાન નથી, પણ સમગ્ર દેશની મહિલાઓનું અપમાન છે. તેમણે જણાવ્યું કે ભાજપે સમાજમાં ભાગલા પાડવાનું વલણ અપનાવ્યું છે. મને એમ હતું કે આજે નહીં તો કાલે ટિકિટ રદ કરીને માફી માંગવામાં આવશે, પણ હવે જો રૂપાલાની ટિકિટ રદ પણ થઈ જાય તો ભાજપ માફીને પાત્ર નથી. મહિલાઓનું અપમાન કરનારની ટિકિટ પણ રદ નથી કરી રહી ભાજપ. અત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. રૂપાલા ટિપ્પણી વિવાદ વકરતા ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે. જે કોઈ શાસકો હતા ભૂતકાળમાં આપણા રાજા મહારાજાઓ, એમાં કોઈ એક જ્ઞાતિ નહીં, આપણા 18 વર્ણ એની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હતા. એ તમામ જ્ઞાતિઓ હતી અને આમાંના કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરીનો, રોટી બેટીનો વ્યવહાર એ અંગ્રેજો સાથે ક્યારેય નહોતો કર્યો. એમ છતાં રૂપાલાએ પોતાના વાણીવિલાસમાં એવું કહ્યું કે રાજા મહારાજાઓ તો રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કરતા. આ શબ્દોના કારણે કોઈ એક જ્ઞાતિ નહીં, સમગ્ર દેશની બેટી દીકરીઓનું અપમાન થયું છે માનીને આપણે જેને 18 વર્ણ કહીએ છીએ તે તમામ જ્ઞાતિઓમાં રોષ ઊભો થયો. આ જ્યારે રોષ ઊભો થયો ત્યારે બે જવાબદારીઓ હતી. એક જવાબદારી શ્રી રૂપાલાની હતી કે એમણે દેશની તમામ માં બેટીઓની જાહેરમાં માફી માંગવી જોઈતી હતી, અને એ જ સમયે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે હરકતમાં આવવું જોઈતું હતું. પરંતુ આમાંનું કંઈ જ નથી. એ રાજકીય પક્ષે નક્કી કર્યું એમના જ પક્ષના એક નેતાને ત્યાં એમના બોલાવેલા થોડા લોકોની વચ્ચે જ્યારે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું એના માટે ક્યારેય માફી નથી માંગતો, પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માંગુ છું. શું આ માફી કહેવાય? અને એ પછી એ જ સ્ટેજ ઉપરથી જે લોકોએ પ્રેમથી એમને જે કાર્યક્રમમાં બોલાવ્યા હતા અને જ્યાં આગળ આ શબ્દો રાજા મહારાજાઓના માટે બોલ્યા હતા, એ સમાજના, દલિત સમાજના માટે એમણે કહ્યું કે આ તો નકામો હતો, એ કાર્યક્રમ કોઈ કામનો જ નહોતો, એમ કરીને દલિત સમાજનું અપમાન કર્યું. આ અહંકાર છે.